नमस्कार, स्वागत है आपनों हमारा निर्माण न्यूज नी विशेष रजूआत जगन्नाथ नी नगरचर्या मा। भगवान जगन्नाथ ने 140 में रथयात्रा निकलवानी छे, त्यारे रथयात्रा ने लई तमाम प्रकार नी तैयारियों ने आखरी ओप अपाई रह्यो छे। भगवान जगन्नाथ भाई बलभद्र अने बहन सुभद्रा साथे नगरचर्याए निकलवाना छे, त्यारे भक्तों मा अनेरो उत्साह जोवा मळी रह्यो छे। અમદાવાદના જમાલપુર સ્થિત આવેલ ભગવાન જગન્નાથજીના મંદિરથી તારીખ 9-6 અને 17ના રોજ એટલે કે 140મી કળશયાત્રા નીકળી હતી। રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમના દિવસે 108 કળશ સાથે જળયાત્રા નીકળે છે, જે કળશમાં ગંગાજી, નર્મદાજી અને સાબરમતી નદી સહિતની દેશની તમામ નદીઓના પાણી લાવવામાં આવે છે અને તે પાણીથી ભગવાન જગન્નાથજીને મહાઅભિષેક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ભગવાનને ગજવેશ ધારણ કરવામાં આવ્યા હતા। અને પછી ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અને જગતનો નાથ એવા ભગવાન જગન્નાથજી 15 દિવસ માટે મામાના ઘેર ગયા હતા। ભગવાન જગન્નાથની 140મી જળયાત્રા। જળયાત્રામાં જગન્નાથને પવિત્ર નદીના પાણીથી કરવામાં આવે છે મહાઅભિષેક। જળયાત્રા પછી ભગવાન જગન્નાથ જાય છે પોતાના મોસાળ। જળ યાત્રામાં ઉમટે છે ભક્તોનો ઘોડાપુર। 9 જૂન 2017ના રોજ સવારે 8:30 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે શણગારેલા ગજરાજ, બળદગાડા, ભજન મંડળીઓ, ઢોલ ત્રાંસાના સુરે 108 કળશ સાથેની જળયાત્રા નીકળી। આ જળયાત્રામાં રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહીને પૂજા કરીને આરતી કરી હતી। મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અને જગન્નાથજી મંદિરના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જાની રાહબરી હેઠળ જળયાત્રા નીકળી હતી અને આ જળયાત્રા ભૂદર નદીના કાંઠે પહોંચી હતી। ગંગા પૂજન કરીને 108 કળશમાં જળ લાવવામાં આવ્યું હતું। જળયાત્રામાં 14 જેટલા ગજરાજ પર કળશ તેમજ 108 પારંપરિક કળશ અને 1008 મહિલાઓ માથે કળશ લઈને યાત્રામાં નીકળી હતી। આ ઉપરાંત 501 લોકો અલગ અલગ રંગમાં ધ્વજ અને ઝંડી તેમજ 51 લોકો ચાંદીની છડી, ચંબર અને છત્ર સાથે 10 જેટલી કાવડમાં ભગવાન જગન્નાથજી માટે પ્રસાદ, ભજન મંડળીઓ, રાસ ગરબા મંડળીઓ સાથે મહંત શ્રી સંતો અને ભક્તો સાથે સાબરમતી નદીના સોમનાથ ભૂદરના ઘાટે નદીમાંથી જળ ભરવા અને પૂજા કરવા માટે પહોંચ્યા હતા। ત્યારબાદ આ જળયાત્રા નિજ મંદિરે પરત ફરી હતી। આ જળથી ભગવાન જગન્નાથજીનો મહાભિષેક કરવામાં આવ્યો હતો। વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી અને ભગવાનને ગજવેશ ધારણ કરાયો હતો। બપોરે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્ર મામાને ઘરે રહેવા જાય છે। અમદાવાદના સરસપુરમાં આવેલ રણછોડ રાયજી મંદિરે ભગવાનનું મોસાળ છે। ત્યાં ભગવાનને લાડ લડાવવા માટે સરસપુરવાસીઓ અધીરા બની જતા હોય છે। સરસપુર રણછોડજી મંદિરમાં જળયાત્રાના દિવસથી લઈને રથયાત્રા સુધી રોજ ભજન, સત્સંગ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતું હોય છે। તો 25 જૂન 2017ના રોજ એટલે કે રવિવારના દિવસે જમાલપુર સ્થિત જગન્નાથજી મંદિરથી રથયાત્રા નીકળશે। અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા બાદ બીજા નંબરે આવે છે। વર્ષમાં એકવાર ભગવાન મોટા ભાઈ અને બહેન સાથે અમદાવાદ શહેરની નગરચર્યાએ નીકળે છે અને ભગવાન ભક્તોને દર્શન આપવા સામે ચાલીને પધારે છે। હૈયો હૈયો દબાય તે રીતે ભાવિક ભક્તો પણ ભગવાન જગન્નાથજીના દર્શન કરવા ખૂબ જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને જગન્નાથજીની એક ઝલક નિહાળીને પોતે એક આશીર્વાદ મેળવવાનો સંતોષ પ્રાપ્ત કરે છે। સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ।
रथयात्रा एक एवी यात्रा छे जेमा स्वयं जगतनो नाथ सामे चालीने पोताना भक्त समुदाय ने उमळका भेर मळवा वाजते गाजते नगरना रस्ते निकळी पड़े छे अने सौ तेने जय रणछोड माखण चोरना दिग्गोजथी वधावे छे। अमदावादमां शरू थयेली रथयात्रानी परंपरा हवे तो एक आगवी ओळख बनी गई छे। કોમી એકતાનું પ્રતીક રથયાત્રા રથયાત્રાની શોભા છે શણગારેલા રથ। દર વર્ષે રથને નવેસરથી તૈયાર કરવામાં આવે છે। રથને સંપૂર્ણપણે પીળા રંગથી શણગારવામાં આવે છે। ગુજરાતની શાન સમજાતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અમદાવાદમાં અષાઢ સુદ બીજના દિવસે પરંપરાગત રીતે નીકળે છે। ધર્મનું પ્રતીક ગણાતી આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા જે રથમાં નગરયાત્રા કરવા નીકળે છે તે રથ પણ આકર્ષણનું કેન્દ્ર બનતું હોય છે। રથયાત્રામાં પ્રથમ બાલભદ્ર, ત્યારબાદ સુભદ્રા અને સૌથી છેલ્લે ભગવાન શ્રી કૃષ્ણના રથની સવારી નીકળે છે। જગન્નાથજીની રથયાત્રા જે રથમાં નીકળે છે તેનું નામ નંદી ઘોષ છે। કહેવાય છે કે આ રથ ઇન્દ્ર દ્વારા આપવામાં આવેલ છે। આ રથને સંપૂર્ણ રૂપે પીળા રંગથી શણગારવામાં આવે છે। તો વળી ભાઈ બળભદ્રને મળે રથ તાલ વનના દેવતાઓએ આપેલ હોવાથી તેનું નામ તાલ ધ્વજ છે અને સુભદ્રાના રથનું નામ છે પદ્માધ્વજ। રથયાત્રામાં સૌથી પહેલા મોટા ભાઈ બલરામ, વચ્ચે બહેન સુભદ્રા અને છેલ્લે શ્રી કૃષ્ણના રથની સવારી નીકળતી હોય છે। શહેરમાં દર વર્ષે પરંપરાગત રીતે નીકળતી આ રથયાત્રાના ત્રણેય રથ દર વર્ષે નવેસરથી તૈયાર કરવામાં આવતા હોય છે। આ રથયાત્રા કોમી એકતાનું પ્રતીક પણ છે। રથયાત્રા શરૂ થતા પહેલા મુસ્લિમ સમાજના અગ્રણીઓ મંદિરના મહંતને ચાંદીનો રથ ભેટ આપી રથયાત્રાની શુભેચ્છા પાઠવે છે। ગજરાજ પણ છે રથયાત્રાનું અભિન્ન અંગ। ગજરાજ કરાવે છે રથયાત્રાની શરૂઆત। રથયાત્રાનું આકર્ષણ છે ગજપતિ ગજરાજ। સિવાય રથયાત્રામાં હાથી, ભજન મંડી, અખાડ બાજુના કરતબ પણ આકર્ષણ જન્માવે છે। હાથીનું વિશેષ મહત્વ છે। આપણી સંસ્કૃતિમાં પ્રથમ ગણપતિ પૂજનનું મહત્વ છે। જ્યારે પણ કોઈ શુભકામની શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે સૌથી પહેલા તો ભગવાન ગણેશને યાદ કરવામાં આવે છે। તે દ્રષ્ટિએ ગજરાજ રથયાત્રાનું અભિન્ન અંગ મનાય છે। ઇન્દોરના મહારાજાએ અમદાવાદના જગન્નાથજી મંદિરને સરજુ પ્રસાદ નામનો હાથી ભેટમાં આપ્યો હતો અને તે પરંપરાગત રથયાત્રામાં જોડાતો હતો। તે મૃત્યુ પામતા તેની સમાધિની પાસે ગણપતિ મંદિર બનાવવામાં આવ્યું છે। ત્યાં નિત્ય ક્રમે પૂજા પાઠ પણ થાય છે। રથયાત્રાનું નિમંત્રણ આ સરજુ પ્રસાદની સમાધિ અને જગન્નાથજી મંદિરની સામે આવેલ હનુમાનજી મંદિરમાં પણ આપવામાં આવે છે। સ્પેશિયલ રિપોર્ટ નિર્માણ ન્યૂઝ। ભગવાન જગન્નાથજીની રથયાત્રાની તૈયારીઓમાં મંદિર સંસ્થાને પૂર જોશમાં તૈયારીઓ કરી હતી ત્યારે પ્રસાદને લઈને પણ તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી હતી। જો કે રથયાત્રાના દિવસે સમગ્ર રૂટ પર વહેંચવામાં આવતા પ્રસાદની શું છે ખાસિયત જોઈએ આ અહેવાલમાં। તડામાર તૈયારીઓ શરૂ। ભક્તજનો વિવિધ તૈયારીઓમાં બન્યા વ્યસ્ત।
25 જૂને રથયાત્રા છે ત્યારે પ્રસાદને લઈને પણ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। વાલાની યાત્રામાં ભક્તોનો ઘોડાપૂર ઉમટશે ત્યારે તેમની માટે પ્રસાદની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે। રથયાત્રામાં ગજરાજ રથનું જેટલું મહત્વ હોય છે તેટલું જ મહત્વ હોય છે પ્રસાદનું પણ। જી હા, રથયાત્રામાં ભક્તોને મીઠાઈ નહીં પરંતુ ફણગાવેલા મગ, જાંબુ અને કાકડીનો પ્રસાદ વહેંચવામાં આવે છે। ભક્તજનો જય રણછોડ માખણ જોડના નારા પુકારતા ભાવપૂર્વક પ્રસાદ આરોગે છે। પણ શા માટે આવા મોટા પ્રસંગે મીઠાઈ અને પકવાનને બદલે સાદો કહેવાય તેવો પ્રસાદ આપવામાં આવે છે? તો તેનું કારણ છે કે રથયાત્રા એક લોકોત્સવ છે। લોકો યાત્રામાં સામેલ થાય છે, શ્રદ્ધાપૂર્વક રથ હાંકે છે। રથયાત્રા દરમિયાન ઘણું ચાલવાનું હોય છે, ચાલવા માટે ઘણી તાકાતની જરૂર પડે છે। એટલે કે પ્રભુ તેમના ભક્તોના સ્વાસ્થ્યની ચિંતા પણ રાખી રહ્યા છે અને તેથી જ ભક્તોને લાભદાયક હોય તેવો પ્રસાદ આપવાની એક પરંપરા બનાવી દીધી છે। પ્રોટીન સભર મગ ચાલનારના પગને જોમ બક્ષે છે। વળી આટલી મોંઘવારીમાં લીલા શાકભાજી ન પરવડતા હોય ત્યારે મધ્યમ વર્ગની ગૃહિણીઓ માટે ફણગાવેલા મગ અને અન્ય કઠોળ શાકભાજીની બેવડી ગરજ સારે છે। આ અતિ પૌષ્ટિક, અતિ શક્તિપ્રદ અને અતિ લાભદાયક કઠોળના વખાણ કરીએ તેટલા ઓછા છે। પ્રસાદનું અનેરું મહત્વ, મગના પ્રસાદનું છે અનેરું મહત્વ। હજારો કિલોમાં ભક્તોમાં વહેંચાય છે પ્રસાદ। પ્રસાદની તૈયારીમાં ભક્તો મગ્ન। મંદિરના નીચેના ભાગમાં પાછળની પરસાળમાં રથયાત્રાના ખાસ પ્રસાદ મગને તૈયાર કરવામાં આવે છે। ભગવાન જગન્નાથની રથયાત્રાનો પર્વ નજીક આવે ત્યારે ભક્તો પણ પોતાની યથાશક્તિ મુજબ પ્રસાદ માટે મંદિરમાં મગ આપે છે। આજે પણ મગ, પ્રસાદ કે રથયાત્રામાં અપાતા જાંબુ, દાડમ કે ચોકલેટ હોય એમાંથી કશું પણ મંદિર તરફથી ખરીદવામાં આવતું નથી। ભક્તજનો સ્વયંભૂ જ હજારો કિલોના પ્રમાણમાં આ પ્રસાદ લાવે છે અને રથયાત્રા દરમિયાન વહેંચે છે। પહેલા મંદિરમાં શેર બશેરના માપમાં પ્રસાદ આવતો, જે આજે મણ મણની ગુણોમાં દાન સ્વરૂપે આવી રહ્યો છે। મંદિરની રથયાત્રામાં પ્રસાદ આપનાર લોકોમાં મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને રસ્તા પરનો સામાન્ય માણસ પણ સામેલ છે કે જેણે આપેલો પ્રસાદ ભક્તજન પ્રેમથી સ્વીકારે છે। મંદિરની શ્રદ્ધાળુ બહેનો દ્વારા મગને સાફ કરવામાં આવે છે, યોગ્ય સમયે પાણીમાં પલાળીને મગને ફણગાવવામાં આવે છે અને અષાઢી બીજે આ તમામ પ્રસાદ ટ્રકમાં ચડાવીને વહેંચવાની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। શહેરીજનોનો ભગવાન જગન્નાથજી પ્રત્યેનો આ અનોખો ભાવ છે। મગ સિવાય ભક્તોને જાંબુ, કાકડીનો પ્રસાદ પણ આપવામાં આવે છે। આ વર્ષે લોકો ભગવાન જગન્નાથજીને ચોમાસું ફળ જાંબુનો રસાસ્વાદ તો કરાવશે જ, સાથોસાથ ભક્તજનોને પણ તેનો સ્વાદ ચાખવા મળશે જ। મંદિરમાં આમ તો દરરોજ ભોજન, પ્રસાદ અને ઉનાળામાં વિના મૂલ્યે છાશનું વિતરણ પણ કરવામાં આવે છે, જેનો લાભ વર્ષભર અસંખ્ય લોકો લેતા હોય છે। પરંતુ રથયાત્રા દરમિયાનના પ્રસાદની ટ્રકોની પાછળ દોડી દોડીને લેવાયેલા પ્રસાદનું અમદાવાદીઓ માટે એક ખાસ જ મહત્વ છે, જે દેશ દુનિયાના કોઈ પણ ખૂણે હોય પરંતુ રથયાત્રાના દિવસે આ પ્રસાદની મીઠાશને યાદ કર્યા વિના રહી શકતો નથી। ત્યારે રથયાત્રામાં ટ્રકોની ટ્રકો ભરેલો પ્રસાદ વહેંચાય છે તેની પણ ભગવાન જગન્નાથજીની કૃપાથી આગવી ખ્યાતિ છે। સ્પેશિયલ રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ। રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં જોવા મળી રહી છે। રથયાત્રામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળશે ત્યારે ભગવાનના રથ સિવાય અખાડા બાજુના કરતબો, ભજન મંડળી અને ટ્રકોનું પણ વિશેષ આકર્ષણ જોવા મળે છે। શણગારેલા ટ્રકો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે। ટ્રકોને શણગારવા માટેના જુદા જુદા ઇનામો પણ જાહેર કરવામાં આવતા હોય છે। અલગ અલગ થીમ પ્રકારે ટ્રકોને શણગારવામાં આવે છે। જી હા, રથયાત્રામાં ટ્રકોનું પણ સમાવેશ કરવામાં આવે છે અને આ ટ્રકોમાં પ્રસાદ રાખીને ભક્તોને વહેંચવામાં આવે છે અને આ ટ્રકોને અલગ અલગ થીમ પ્રકારે શણગારવામાં આવે છે।
લોકોમાં ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેવા પ્રકારની સજાવટ જોવા મળે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ધાર્મિક શણગારની હરીફાઈ, વેશભૂષા હરીફાઈ અને ટ્રક શણગારની હરીફાઈ એમ દરેકમાં 3 ઇનામો જાહેર કરવામાં આવશે, એટલે કે કુલ 9 ઇનામ આપવામાં આવશે। રથયાત્રાને જ્યારે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભગવાન જગન્નાથના ભાવિકો પૂર્વ તૈયારીઓમાં જોડાઈ ગયા છે। દર વર્ષે જોવા મળતા વિવિધ રીત ભાતથી શણગારેલા ટ્રકો આ વર્ષે પણ સજવા માટે તૈયાર થઈ રહ્યા છે। દર વર્ષે રથયાત્રામાં વિવિધ પદ્ધતિઓથી શણગારેલા ટ્રકો શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, જે ટ્રકોને શણગારવા માટેના જુદા જુદા ઇનામો પણ જાહેર કરવામાં આવતા હોય છે। દર વર્ષે કંઈક નવી જ રીતે શણગારવામાં આવતા ટ્રકોને આ વર્ષે સાંપ્રત પ્રવાહમાં ચાલી રહેલી સમસ્યાઓને ધ્યાનમાં રાખીને શણગારવામાં આવશે, જેમ કે બેટી બચાવો બેટી પઢાવો, વૃક્ષો વાવો વૃક્ષો બચાવો, ગૌ બચાવો ગૌ હત્યા રોકો, તેમજ કોઈ પણ વ્યક્તિની લાગણી દુભાય તેવા કોઈ પણ પ્રકારના બેનર કે સૂત્રોચ્ચાર કરવામાં આવશે નહીં। લોકોમાં ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે તેવા પ્રકારની સજાવટ જોવા મળશે। તેમજ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેન્દ્ર ઝા તરફથી બમ્પર ઇનામ પણ જાહેર કરવામાં આવશે। દરેક વિજેતા ટ્રક માટે 50,000થી પણ વધારેના ઇનામો આપવામાં આવે છે। રથયાત્રા દરમિયાન ચાલતા આ ટ્રકોને અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાંથી જ લાવવામાં આવે છે, જેનું એક દિવસનું ભાડું 10,000થી 15,000 હોય છે। તેમ છતાં અમુક વ્યક્તિઓ ટ્રકનું ભાડું પણ નથી લેતા અને તે ટ્રકોને વિવિધ પ્રકારે શણગારવાનો ખર્ચ 10,000થી શરૂ થતો હોય છે। મોટે ભાગે ટ્રકોને શણગારવાનું કાર્ય રથયાત્રાના 2-3 દિવસ પહેલાથી જ થતું હોય છે। ટ્રક શણગારવાની આ પ્રથા 1960થી ચાલતી આવે છે, જ્યારે શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશનની સ્થાપના કરવામાં આવી હતી। શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશન દરેક ટ્રકોમાં મગ, જાંબુ, કેરી અને કાકડીનો પ્રસાદ પૂરો પાડતી હોય છે, તેમજ વિજેતા ટ્રકોને આ એસોસિએશન દ્વારા પણ લાગણી પણ ફાળવવામાં આવે છે, જે 25,000થી 30,000ની રકમનું હોય છે। તેમજ રથયાત્રામાં જોડાનાર દરેક ટ્રકને નંબર, સ્ટીકર અને પ્રસાદની વહેંચણી પણ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે। હિન્દુઓનો પર્વ હોવા છતાં છેલ્લા ઘણી રથયાત્રામાં 10-15 ટ્રક ડ્રાઈવર મુસ્લિમ હોય છે, જે કોમી એકતાની મિસાલ પૂરી પાડે છે। ઈસવીસન 1960માં જ્યારે શ્રી જગદીશ મંદિર રથયાત્રા મોટર એસોસિએશનની સ્થાપના થઈ તે વર્ષે ફક્ત 35 ટ્રકો માટેની પરવાનગી હતી, તેમ છતાં તે વર્ષે 60 ટ્રક રથયાત્રામાં જોડાઈ, જેથી બધી જ ટ્રકોની જપ્ત કરી લેવામાં આવી હતી। પાછળથી જગન્નાથ મંદિરના મહારાજના કહેવાથી તે ટ્રકોને મુક્ત કરવામાં આવી હતી। ત્યારબાદ લોકોને એવી ફરિયાદ હતી કે રથયાત્રા દરમિયાન ફરતી ટ્રકોમાં અમુક એવા વ્યક્તિઓ ચડી જતા હોય છે જે તોફાનોને હવા આપતા હોય છે, જેથી ઈસવીસન 1985ની રથયાત્રામાં એક પણ ટ્રકને પરવાનગી આપવામાં નથી આવી। તેમ છતાં તે વર્ષે તોફાનો સર્જાયા હતા, જેથી લોકોની ફરિયાદને ગેરલાયક ઠેરવવામાં આવી હતી અને બીજા વર્ષથી ટ્રકોને રથયાત્રામાં પરવાનગી આપવામાં આવી હતી। સ્પેશિયલ રિપોર્ટ નિર્માણ ન્યૂઝ। રથયાત્રાને હવે ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે અગાઉથી જ રથયાત્રામાં તૈયારીઓમાં લાગી ગયેલા અખાડાઓ દ્વારા આગામી દિવસોમાં રથયાત્રા દરમિયાન કરવાના કર્તવ્યોની પ્રેક્ટિસ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે અને રથયાત્રામાં અંગ કસરતના કર્તવ્યો બતાવતા અખાડા વર્ષોથી જ આકર્ષણનું કેન્દ્ર બનતા આવ્યા છે। દરેક રથયાત્રામાં વિશેષ અખાડાની ખાસ પોતાની આગવી કલા અને કર્તવ્ય હોય છે। રથયાત્રામાં અખાડા બને છે આકર્ષણનું કેન્દ્ર, રજૂ કરે છે ખતરનાક અને દિલધડક કર્તવ્યો। અખાડાના સભ્યો મહિલાઓ અને પહેલાથી જ કરે છે તૈયારીઓ, શ્રદ્ધાળુઓ પણ કર્તવ્ય જોવા મોટી સંખ્યામાં ઉમટી પડે છે। આમ તો અખાડા રથયાત્રાની શરૂઆતથી જ સેવા આપે છે, પેઢી દર પેઢી રથયાત્રા દરમિયાન અખાડાના કર્તવ્યની જવાબદારીઓ પણ સ્વીકારે છે અને આગામી પેઢીને શીખવે છે।
रथयात्रा में लाखों की संख्या में आवेली जनमेघनी ने पोतानी तरफ आकर्षवा जीवना जोखमे पण अजब गजबना कर्तव्यो करता होय छे अने तेनी तैयारीओ अनेक महीनाओ पहला थी ज करवामां आवती होय छे। 140मी रथयात्रा में पण अखाड़ाओ द्वारा भाग लेवामां आवशे। दरेक अखाड़ा दीठ अंदाजित 20-40 जेटला कलाकारों पण होय छे। अखाड़ाओमां पोताना दिलधड़क पराक्रमों रजू करती वखते पण पूर्व तैयारीओ अने योग्य तालीमथी ज सारो देखाव करी शकाय छे। अखाड़ाओमां जुदा जुदा कसरतना दाव पण दर्शाववामां आवे छे जे खूब ज खतरनाक अने दिलधड़क होय छे। रथयात्रामां अखाड़ाओमां बाइक पर करतब, साइकल पर करतब, कसरतना करतब, मल्ल दाव, रस्सी परना दाव, मोमांथी आग काढवा जेवा पराक्रमो दर्शाववामां आवे छे। करतब जोवा माटे पण श्रद्धाळुओ रथयात्रामां उमटे छे। अखाड़ाओ रथयात्रामां आकर्षणनुं केन्द्र रहे छे। जुदा जुदा अखाड़ाओना सभ्यो दिल धड़क करतबो लोको समक्ष रजू करवा माटे संपूर्णपणे तैयारीओमां अत्यारे व्यस्त बन्या छे। रथयात्रा ने हवे आड़े गणतरीना ज दिवसो बाकी रह्या छे त्यारे रथयात्रा ने लईने जोरदार तैयारीओ चाली रही छे। रथयात्रा में परंपरागत रीते जुदा जुदा अखाड़ाओ पोताना दिल धड़क पराक्रमो रजू करे छे। आ वखते पण आना माटेनी तैयारीओ अखाड़ाओ द्वारा हाथ धरवामां आवी छे। अखाड़ाना सभ्यो पोताना कर्तव्य दर्शाववा माटे घणा दिवसो पहेलाथी ज तैयारीओमां लागी जाय छे अने आ वखते पण आनी तैयारीओ जोरदार रीते चाली रही छे। रथयात्राने लईने एक बाजु श्रद्धाळुओ पोतानी तैयारीओमां लाग्या छे तो बीजी बाजु अखाड़ाओ पण पोताना सभ्योने तैयार करवामां लागी गया छे। अखाड़ाओमां जुदा जुदा कसरतना दाव पण दर्शाववामां आवे छे जे खूब ज खतरनाक अने दिलधड़क होय छे। छता पण रथयात्रामां अखाड़ाओ उत्साहपूर्वक भाग लेता होय छे। अखाड़ाओ ए रथयात्रानुं हंमेशा मुख्य आकर्षण रहे छे। रथयात्रामां अखाड़ाओमां बाइक पर करतब, साइकल पर करतब, मोमांथी आग काढवा जेवा पराक्रमो दर्शाववामां आवे छे। आ उपरांत रस्सी परना दाव पर अखाड़ाओना सभ्यो रजू करे छे अने आ करतब जोवा माटे पण श्रद्धाळुओ रथयात्रामां उमटे छे। स्पेशल रिपोर्ट निर्माण। भगवान जगन्नाथ नगरचर्याए निकळवाना छे त्यारे रथयात्रामां भगवाननुं મામેરું કરવું એ તો જીવનસભર એક લ્હાવો હોય છે। વર્ષો સુધી મામેરાનું બુકિંગ એડવાન્સમાં થઈ જતું હોય છે, તેમાં પણ ડ્રો કરવામાં આવતું હોય છે। જો નંબર લાગી જાય તો જીવન ધન્ય ધન્ય થઈ જતું હોય છે તેવી શ્રદ્ધાળુઓમાં આસ્થા છે। મામેરાના દર્શનની સાથે જ હાલમાં મોસાળમાં રથયાત્રાનો માહોલ અત્યારથી જ જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથ નીકળશે નગરચર્યાએ, सजी शोर शणगार भक्तों ने आपशे दर्शन। सरसपुर खाते थी ज भराशे भगवान नु मामेरू। आ वखते भगवान जगन्नाथ की 140मी रथयात्रा निकली रही छे त्यारे तेने लईने जोर शोर थी तैयारीओ करी देवामां आवी छे। रथथी लईने प्रसाद सुधीनी अने गजरातथी लईने ट्रकोने पण सुंदर रीते शणगारवामां आव्या छे। परंतु भगवाननी वात करवामां आवे तो भगवान जगन्नाथ सहित भाई बलभद्र अने बहन सुभद्राने सुंदर रीते सजाववामां आवशे। तेमनी पागड़ीथी लई भगवानना वाघा पण आ वखते खास मथुराथी मंगाववामां आव्या छे अने भगवाननी सजावटमां कोई पण प्रकारनी कमी न रही जाय तेनुं पूरतुं ध्यान राखवामां आवी रह्युं छे। आ वखते भगवान गोवाळिया स्वरूपे भक्तजनोने दर्शन आपशे। आ तो वात थई भगवानना अंग वस्त्रोनी। आ सिवाय पण भगवान जगन्नाथनु मामेरू दर वखते धामधूमथी करवामां आवे छे अने आ माटे भक्तो पोताना तरफथी मामेरू भरवा माटे खूब ज आतुर होय छे अने वर्षो पहेलाथी आ माटे नामनी नोंधणी करावानी होय छे। आम तो सरसपुर वासीओमां भगवान जगन्नाथनी यात्राने लईने अनेरो उत्साह जोवा मळतो ज होय छे। भगवान 15 दिवस सुधी मोसाळमां होय छे त्यारे सरसपुर वासीओ द्वारा अलग अलग रीते भगवाननी भक्ति करवामां आवती होय छे। જેમ કે 15 દિવસ સુધી ભજન મંડળીઓ દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવતી હોય છે। આ સિવાય 15 દિવસ સુધી પ્રસાદનું પણ આયોજન કરવામાં આવે છે। સરસપુર એ ભગવાન જગન્નાથનું મોસાળ છે, પરંતુ આ વખતે સરસપુર વાસીઓનો ઉત્સાહ બેવડાઈ ગયો છે અને તેનું કારણ એ છે કે આ વખતે ભગવાન જગન્નાથનું મામેરું ભરવાનો અવસર સરસપુર વાસીને જ મળ્યો છે। આ વાતને લઈ સરસપુર વાસીઓ ભેલા થઈ ગયા છે। ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને તો સાજ શણગાર રૂપી મામેરું અર્પણ કરાશે
परंतु बहन सुभद्रा जी माटे तो सविशेष मामेरू तैयार करवामां आव्युं छे, जेमां पार्वती शणगार थी लईने तमाम चीजो अर्पण कराशे, जे माता सुभद्रा जी ने सुंदर बनावी देशे। सरसपुर वासीओ उपरांत अमदावादना खूणे खूणे थी भक्तो मामेरानी झलक निहाळवा माटे मोसाळ सरसपुर आवी पहोंच्या छे। आ मामेरामां सुभद्रा जीनुं मामेरू जोईने तो भक्तो अभिभूत थई गया छे, जेमां सुभद्रा जीना सोळे शणगार थई शके ते माटे पार्वती शणगार अर्पण कराशे। महत्वपूर्ण छे के मामेरामां बंगाळी स्टाइलनो सोनू चढ़ावेल हार, साड़ी, पार्वती शणगार, सोनानी बुट्टी, चुन्नी, वीटी, चांदीना पायल, वेड, चांदला अर्पण करवामां आवशे। ज्यारे बहन सुभद्रानी साथे बन्ने भाईओना पण शणगार कराशे, जेमां भगवान जगन्नाथ अने बलभद्र बन्ने भाईओना वस्त्रो अने आभूषणो भगवानने अर्पण कराशे। स्पेशल रिपोर्ट, निर्माण न्यूज। तो अमारी विशेष रजूआत जगन्नाथ नी नगरचर्या में अत्यारे बस आटलू ज, रजा आपशो, नमस्कार।